नमस्ते विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच विषय गणित चैप्टर नंबर 11 क्षेत्रफल परिमिति विषय अभ्यास करीशू। तो क्षेत्रफल परिमिति में आप जोईए तो पहला जोईए तो एम कीधु के कोनो टुकड़ो मोटो छे। तो पार्थ अने गिन्नी एक दुकान में आम पापड़ एटले के केरी नो सुकायेलो पापड़ खरीदे छे। तेना टुकड़ाओ आ प्रमाणे देखाई रह्या छे, एटले के एक टुकड़ो आवो देखाय छे अने बीजो टुकड़ो आवो देखाय छे। तो शुं कहे छे के कोनो टुकड़ो मोटो छे ते बेमांथी कोई समझी शकतुं न हतुं। तो हवे जोईए કે કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે કેટલીક રીતો સૂચવો તે અંગે ચર્ચા કરો। તો કોનો ટુકડો મોટો છે જાણવા માટે આપણે જે જોઈએ તો શું કરવું જોઈએ કે બંનેનું ક્ષેત્રફળ આપણે શોધવું જોઈએ। તો ક્ષેત્રફળ એટલે કે એ વસ્તુ દ્વારા ઘેરાયેલો વિસ્તાર, એટલે કે એ વસ્તુ કેટલી જગ્યા રોકે છે એ વિસ્તારને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। હવે જોવામાં આપણે એમ ન કહી શકીએ કે કયો ટુકડો મોટો અને કયો ટુકડો નાનો। જો બંનેનું ક્ષેત્રફળ શોધવામાં આવે તો આપણે કહીએ કે કયો ટુકડો નાનો અને કયો ટુકડો મોટો। તો અહીં બંને લંબચોરસ આપેલા છે, તો લંબચોરસ છે કેવી રીતે ખબર પડે? તો અહીંયા જુઓ તો એક બાજુનું માપ 6 સેમી છે અને બીજી બાજુનું માપ 5 સેમી છે, એટલે કે બંનેના માપ અલગ અલગ છે એટલા માટે કે એ લંબચોરસ છે। જો બંને બાજુના માપ સરખા હોય તો એ ચોરસ છે એવું આપણે કહી શકીએ। તો અહીં લંબચોરસ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું? તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ એ બંનેનો ગુણાકાર કરો એટલે તમને એનું ક્ષેત્રફળ મળી જાય। તો પહેલા ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 6 × 5। તો 6 × 5 એટલે કે 6 × 5 = 30, 30 તો એનું ક્ષેત્રફળ થશે 30 ચોરસ સેમી। ત્યારબાદ બીજા ટુકડાનું જોઈએ તો એની લંબાઈ છે 11 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 11 × 3 એટલે કે 33 ચોરસ સેમી। તો ઉપરના ટુકડાનું ક્ષેત્રફળ છે 30 ચોરસ સેમી અને નીચેના ટુકડાનું ક્ષેત્રફળ છે 33 ચોરસ સેમી। તો આપણે કહી શકીએ કે નીચેનો ટુકડો છે એ ઉપરના ટુકડા કરતાં મોટો છે। તો કોનો ટુકડો મોટો છે? તો આ પાર્થનો ટુકડો છે અને ઉપરનો જે ટુકડો છે એ ગિન્નીનો ટુકડો છે। તો આપણે કહી શકીએ કે ઉપરનો જે ટુકડો રહ્યો એ મોટો ટુકડો છે, એટલે કે આ નીચેનો જે ટુકડો આપેલો છે 11 સેમી અને 3 સેમીવાળો એ ટુકડો એ ઉપરના ટુકડા કરતાં મોટો છે। ત્યારબાદ આગળ જોઈએ કે ટુકડા એની લંબાઈ 6 સેમી, આથી બાજુનું માપ 1 સેમી હોય તેવા 6 ચોરસ તેની લંબાઈ ઉપર ગોઠવી શકાય। તો શું કહે છે કે જો કે એની લંબાઈ કેટલી? 6 સેન્ટીમીટર હે, તો 6 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટરના એના ઉપર 6 ચોરસ આપણે મૂકી શકીએ। ટુકડા એની પહોળાઈ 5 સેમી છે તો કેટલા ચોરસ મૂકી શકાય? તો એમાં જોઈએ કે એની પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટરવાળા આપણે એના પર 5 ચોરસ ગોઠવી શકીએ। જેટલી એની લંબાઈ હોય એટલા 1 સેમીના એટલા ચોરસ ટુકડા એના પર ગોઠવી શકાય। હવે ટુકડા બીમાં જો તો 11 સેન્ટીમીટર હે, તો 1 સેન્ટીમીટરના એના પર 11 ટુકડા ગોઠવી શકાય અને પહોળાઈ 3 સેન્ટીમીટર હે, તો 3 સેમીમાં 1 સેમીના 3 ટુકડા એના પર ગોઠવી શકાય। ત્યારબાદ જોઈએ કે બંને સાથે મળીને કુલ કેટલા ચોરસ ટુકડા એ પર ગોઠવી શકાય? તો બંને મળી અને એ ઉપર કેવી રીતે એના ટુકડા ગોઠવી શકાય તો એના વિશે આપણે જોઈએ। તો એ ટુકડાનું ક્ષેત્રફળ આપણે જોયું હતું, તો એ ટુકડાનું ક્ષેત્રફળ છે 30 સેન્ટીમીટર। તો 30 સેન્ટીમીટર ક્ષેત્રફળ છે માટે એમાં ઉપર 1 સેન્ટીમીટરના
30 चौरस टुकड़ा एना ऊपर वच्चे गोठवी शकाय। तो आ रीते 1 2 3 4 5 6 એટલે કે 6 આડા 6 અને 5 ઊભા એટલે કે 6 6 ની તમે ગણતરી કરો તો 6 ગુણ્યા 5 એટલે કે 30। તો એમાં 30 ટુકડા એના ઉપર ચોરસ ગોઠવી શકાય। ત્યારબાદ નીચે જોઈએ કે આથી ટુકડા એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી। તો આપણે જોયું તું એનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 5 એટલે કે 30 ચોરસ સેમી થાય છે। તો હવે આમાં શું કહે છે કે દરેક ચોરસ ટુકડાને ગણવા એ મૂર્ખામી ભર્યું છે, માત્ર એના ગુણાકારથી જ પતી જાય। એટલે કે ગુણ આપણે જોવાનું કે 1 2 3 4 5 અને 6, તો કે આડી લાઇનમાં 6 ગુણ્યા ઊભી લાઇનમાં 1 2 3 4 અને 5, તો 6 ગુણ્યા 5 એટલે કે 6 5 ને 30। તો ટોટલ આમાં 30 ટુકડા ગોઠવાયેલા હશે, એટલે કે એનું ક્ષેત્રફળ જેટલું થાય એટલા ક્ષેત્રફળમાં એટલા એક એક સેમી ચોરસના ટુકડા એનામાં ગોઠવી શકાય। ત્યારબાદ આગળ જોઈએ કે આ જ રીતે ટુકડા બીનું ક્ષેત્રફળ શોધો। તો બીનું પણ આપણે શોધ્યું કે બીનું ક્ષેત્રફળ કેટલું, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 11 ગુણ્યા 3 એટલે કે 33 ચોરસ સેન્ટીમીટર। તો કયો ટુકડો મોટો છે અને કેટલો મોટો, તો આપણે જોયું કે બી ટુકડો મોટો છે। હવે કેટલો મોટો, તો કે બી ટુકડાની ટુકડાનું ક્ષેત્રફળ છે 33 સેન્ટીમીટર અને એનું છે 30 સેન્ટીમીટર। તો 33 માંથી 30 72 એટલે કે 3, તો બી ટુકડો મોટો છે અને કેટલો, કે 3 ચોરસ સેમી જેટલો મોટો છે એમ આપણે કહી શકીએ। ત્યારબાદ આગળ જોઈએ કે આ ટપાલ એમાં શું છે કે ટપાલ ટિકિટ વડે ઢાંકો। હવે નીચે એક ટપાલ આપેલી છે અને એ ટપાલને આખી આપણે આવી રીતે જે ટિકિટ હોય એ ટિકિટ ઉચોંટાડતી જવાની અને સંપૂર્ણ ટપાલ ઢંકાઈ જવી જોઈએ। તો ટોટલ કેટલી ટિકિટ એમાં ચોંટાડી શકાય, તો આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈએ તો એના પરથી ખબર પડી જાય કે કેટલી ટિકિટની જરૂર પડશે। તો આ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે, આ એકનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે। તો અંદાજ લગાવો કે નીચેના લંબચોરસને ઢાંકવા માટે કેટલી ટપાલ ટિકિટની જરૂર પડશે। તો એનું ક્ષેત્રફળ શોધીએ તો એના પરથી અંદાજ આવી જાય કે કેટલું એમાં આપણે ટિકિટું ચોંટાડવી પડશે। તો આવી 4 4 સેમીની જોઈએ તો 1 2 3 4 5 અને 6 એટલે કે ઉપરની લાઇનમાં 6ની જરૂર પડે, નીચે જોઈએ તો 1 2 3 અને 4 એટલે કે અંદાજે 4ની જરૂર પડે, 6 ગુણ્યા 4 તો 6 4 24 એટલે કે આનું ક્ષેત્રફળ અંદાજે 24 ચોરસ સેન્ટીમીટર જેટલું છે એવું કહી શકાય। તો આપણે જોઈએ કે આમાં 24 ટિકિટની જરૂર પડે એવું આપણે અંદાજ લગાવીએ, ક્ષેત્રફળ પછી શોધશું। તો એ તો અંદાજમાં આપણે જોઈએ તો કે આમાં 24 ટિકિટની જરૂર પડે એવું અંદાજ આપણે લગાવી શકાય। ત્યારબાદ આગળ જોઈએ કે તમારું અનુમાન ચકાસો। તો પહેલું કે પીળા રંગના લંબચોરસની બાજુઓને માપો, તે ખાલી જગ્યા સેમી લાંબી છે। તો પીળા રંગનું જે લંબચોરસ આપેલું છે શું કીધું છે એમાં, કે પીળાની બાજુઓને માપો તે ખાલી જગ્યા સેમી લાંબી છે। તો આપણે પીળા રંગનું લંબચોરસ જોઈએ, તો આ પીળા રંગનું લંબચોરસ છે એમાં ટિકિટની લંબાઈ આપેલી છે, ક્ષેત્રફળ આપેલું છે 4 સેન્ટીમીટર। તો બાજુનું માપ કેટલું થશે, તો ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો ચોરસ છે એટલે કે બંને બાજુની લંબાઈ અને પહોળાઈ સમાન હશે, તો 4 કેવી રીતે બને, તો કે 2 ગુણ્યા 2 એટલે કે 4। તો લંબાઈ પણ 4 અને પહોળાઈ પણ 4 એટલે કે એનું ક્ષેત્રફળ થશે 4 સેન્ટીમીટર। તો હવે જોઈએ કે આવી કેટલી ટિકિટ સમય 1 પછી 2 3 4 5 6 અને 7, આમાં 7 ટિકિટો સમાઈ શકે છે। તો 2 2 સેન્ટીમીટરની 7 ટિકિટ એટલે કે 7 ગુણ્યા 2 એટલે કે 14 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ છે। તો એમાં 7 ટિકિટ આપણે લગાવી પડે। તો પીળા રંગના લંબચોરસની લંબાઈ બાજુઓને માપો, તો આ લંબાઈ કેટલી થાય છે, તો કે 14 સેન્ટીમીટર। તો પહેલામાં આવશે 14 સેન્ટીમીટર। બીજું કે ત્યાંની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવવી પડે, તો આપણે જોયું હતું કે 7 ટિકિટ એમાં ગોઠવવી પડે એટલે કે 2 2 સેન્ટીમીટરની 7 ટિકિટ એટલે કે 7 2 14 સેન્ટીમીટર।
लंबचोरसनी पहोळाई केटली छे? हवे पहोळाई जोईए तो पहोळाईमां केटली टिकिट समय छे एना आधारे एनुं माप आपणे काढी शकीए। तो आवी एक बे त्रण अने चार टिकिट आपणे अहींया गोठवी शकीए। तो चार टिकिट अने दरेकनी लंबाई बे बे सेंटीमीटर, बे बे चार, बे छ अने बे आठ, એટલે કે 8 સેન્ટીમીટર જેટલી એની પહોળાઈ છે। તો 8 સેન્ટીમીટર પહોળાઈ અને ટિકિટ લગાવી શકાય 4, એટલે કે 8 સેન્ટીમીટર પહોળાઈ અને આપણે 4 ટિકિટ લગાવી શકાય। તો ડી માં આવશે 4। આ લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટની જરૂર પડે? તો આ ડી આપણે જોઈ હતું કે લંબચોરસની પહોળાઈ છે 8 સેન્ટીમીટર, तो लंबचोरस ने संपूर्ण ढांकू तो એટલે કે એનું આપણે ક્ષેત્રફળ શોધવું જોઈએ। તો ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ આપણે જોઈએ તો કે 7 ટિકિટની જરૂર પડે છે અને આ ડી 4 ટિકિટની જરૂર પડે છે, તો એની લંબાઈ થઈ 7 અને પહોળાઈ થઈ 4। તો 7 ગુણ્યા 4 એટલે કે 7 ચોક 28, તો એને ઢાંકવા માટે 28 ટિકિટની જરૂર પડે, એટલે કે આડી 7 અને ઊભી 4, તો ટોટલ તમે ગણો તો 7 ચોક 28 ટિકિટની જરૂર પડે। તો એમાં આવશે કે આ લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે 7 ચોક 28 ટિકિટની જરૂર પડે। હવે એફ, કે તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તે અંગે ચર્ચા કરો। તો આપણે અનુમાન લગાવ્યું હતું એમાં આપણે જોયું હતું કે 24 ટિકિટની જરૂર પડે એવું આપણે કહ્યું હતું, હવે સાચી રીતે જરૂર પડે છે 28ની, તો જવાબ કરતાં થોડુંક ઓછું છે એવું આપણે કહી શકીએ। હવે ત્યારબાદ જોઈએ જી, કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ખાલી જગ્યા ચોરસ સેમી। તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો હવે એક ટિકિટ આપણે ઉપર લગાવી હતી, એક ટિકિટનું ક્ષેત્રફળ 4 સેન્ટીમીટર છે, તો લંબાઈમાં કેટલી છે? તો કે 7, તો 7 ચોક 28, એટલે કે આપણે ટોટલ લંબચોરસ પર 28 ટિકિટ ચોંટાડી છે। તો 28 ટિકિટનું ક્ષેત્રફળ શોધવાનું, તો એક ટિકિટનું ક્ષેત્રફળ થશે 4 સેન્ટીમીટર, તો આવી 28 ટિકિટનું કેટલું? એટલે કે 28 ગુણ્યા 4, તો 28 ગુણ્યા 4 કરવા પડે। 28 ગુણ્યા 4, 8 ચોક 32 ના 2 પર 3, 4 2 8 ને 3 11, તો ટોટલ ટપાલનું જે આપણે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ થશે 112 ચોરસ સેમી। આપણે જોયું કે 28 ટિકિટની જરૂર પડે ચોંટાડવા માટે અને એક ટિકિટનું ક્ષેત્રફળ છે 4 સેન્ટીમીટર, એટલે કે 4 4 સેન્ટીમીટરવાળી 28 ટિકિટ લગાવી તો ટોટલ ક્ષેત્રફળ કેટલું થાય? એટલે કે ટોટલ ઘેરાયેલો વિસ્તાર, તો 28 ગુણ્યા 4, તો એ થાય 112। હવે બીજી રીતે પણ આપણે શોધી શકીએ, તો આપણે આગળ જોયું હતું કે આવી આપણે લંબાઈમાં 7 ટિકિટ ચોંટાડવી પડે, તો 7 2 ને 14 એટલે કે લંબાઈ થઈ 14 સેન્ટીમીટર અને પહોળાઈમાં નીચે આપણે 4 ટિકિટ ચોંટાડવી પડે એટલે કે 4 2 ને 8, તો લંબાઈ થઈ 14 સેન્ટીમીટર અને પહોળાઈ થઈ 8 સેન્ટીમીટર, તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 14 ગુણ્યા 8 એટલે 14 8 112 ચોરસ સેમી। તો એવી રીતે પણ એનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ। ત્યારબાદ આગળ જોઈએ કે મહાવરો, કે એમાં જોઈએ પહેલું કે અરબાજ તેના રસોડાના ભોંયતળીએ લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે, એટલે કે રસોડાનું જે ભોંયતળિયું એટલે કે નીચે જે છે તળિયું એમાં એ લીલા રંગની ચોરસ લાદીઓ લગાડવા ઈચ્છે છે। લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેમી છે, એટલે કે દરેક બાજુની લંબાઈ 10 સેમી છે, એટલે કે 10 10 10 એટલે કે ચોરસ લાદી છે એવું આપણે કહી શકાય, અને ઉપર કીધેલું છે કે ચોરસ લાદીઓ। તેનું રસોડું 220 સેમી લાંબુ અને 180 સેમી પહોળું છે, તો તેને કેટલી લાદીઓની જરૂર પડશે? તો જો અહીંયા નીચે આપણે ચિત્ર આપેલું છે, આ ચિત્રને આપણે રસોડાનું ભોંયતળિયું સમજી લઈએ। લંબાઈ કીધી છે 220 સેમી અને પહોળાઈ કીધી છે 180 સેમી અને 10 10 સેમીવાળી લાદીઓ એમાં લગાવવાની છે,
तो केटली लादीनी जरूर पड़े। आपणे आगळ जोयुं के टपाल में टिकीट चोंटाडवाने तो केटली टिकीटनी जरूर पड़ती हती ए जोयुं हतुं। हवे एवी ज रीते आमां आपणे केटली लादीनी जरूर पड़े ए शोधवानुं। तो शुं करवानुं, पहेला रसोडानुं क्षेत्रफळ शोधवुं पड़े, ત્યારબાદ આ રસોડાના ક્ષેત્રફળ પછી લાદીનું ક્ષેત્રફળ શોધવું પડે, અને એ રસોડાના ક્ષેત્રફળ મળે એમાં લાદીના ક્ષેત્રફળ વડે એનો ભાગાકાર કરવો પડે, એટલે કે કેટલા ભાગ એમાંથી બનાવી શકાય, તો અને અંતે જે જવાબ મળે એટલી લાદીની સંખ્યા જોઈએ। તો હવે આપણે રસોડાનું ક્ષેત્રફળ શોધીએ, તો રસોડાની લંબાઈ છે 226 સેન્ટીમીટર અને પહોળાઈ છે 180 સેન્ટીમીટર। तो एमां जो लंबचोरसनुं क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई, तो लंबाई छे 220 सेंटीमीटर गुणिया पहोळाई छे 180 सेंटीमीटर, तो बंनेनो गुणाकार करवानो रहे। हवे आपणे गुणाकार करीए 22 गुणिया 18 अने पछी जे जवाब आवशे एमां 1 ने 2 झीरो आपणे लगावी देशुं। तो जोईए 22 गुणिया 18 तो 0, 22 एका 22 प्लस 8 दू 16 ना 6 वधी 1 8 दू 16 ने 17, बे नो सरवाळो करिए 6 7 ने 2 9 2 ने 3 अने 2 0 लगाईए तो आटलू एनु क्षेत्रफळ, एटले क्षेत्रफळ ने चौरस सेमी में दर्शावी शकाय। तो 39600 सेंटीमीटर एनु क्षेत्रफळ थयुं, केनुं रसोडानुं। तो રસોડાનું ભોંયતળિયાનું ક્ષેત્રફળ થશે 39600 ચોરસ સેમી। હવે આપણે લાદીનું ક્ષેત્રફળ શોધવાનું, તો લાદી ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો દરેક બાજુની લંબાઈ 10 છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 10 ગુણ્યા 10 એટલે કે 100, તો 100 ચોરસ સેન્ટીમીટર લંબાઈવાળી લાદી આપણે 39600 સેન્ટીમીટરમાં ચોરસ સેન્ટીમીટરમાં લગાવવાની છે। તો 39600ના એવા ભાગ પાડવા જોઈએ કે જેમાં 10-10 સેન્ટીમીટરની કેટલી લાદીઓ સમાઈ શકે, તો આપણે 100 લાદી સમાવવાની છે, તો 100 ભાગ પાડવા પડે તો કેટલી લાદીઓની જરૂર પડે, તો 39600। હવે જોઈએ કે લાદીની સંખ્યા, તો સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ। તો હવે જોઈએ ભોંયતળિયાનું છે 39600 અને એક લાદીનું ક્ષેત્રફળ છે 100 સેન્ટીમીટર, તો 0-0 કેન્સલ થાય તો 396, તો આ રસોડાના ભોંયતળિયામાં લાદી લગાવવા માટે 396 લાદીની જરૂર પડે। ત્યારબાદ જોઈએ બીજું કે ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 20 સેમી છે, 20 મીટર છે, તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી? ચોરસ બગીચો હે, બગીચાની ફરતે વાડ કરેલી હે, અને દરેક એ વાડની લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી છે। હવે જુઓ, આમાં સમજીએ કે આવી રીતે એક ચોરસ બગીચો છે અને એની ફરતે વાડ કરેલી છે અને વાડની લંબાઈ 20 મીટર છે। હવે અહીં ખાસ ધ્યાન રાખજો કે વાડની લંબાઈ આપણને આપેલી છે, અંદર એના વડે જે ઘેરાયેલી જગ્યા છે એનું માપ આપેલું નથી, એટલે કે ફરતી બાજુનું માપ આપેલું છે, તો બસ આને જ કહેવાય પરિમિતિ। જો એ વસ્તુ વડે ઘેરાયેલા ભાગની વાત કરવામાં આવે કે એ વસ્તુ કેટલી જગ્યા રોકે છે તો એને કહેવાય ક્ષેત્રફળ, અને એની ફરતી બોર્ડરની વાત કરવામાં આવે તો એને કહેવાય એ આકારની પરિમિતિ, એટલે કે ચોરસની પરિમિતિ હોય કે લંબચોરસની પરિમિતિ હોય। તો અહીં 20 મીટર ફરતી વાળનું માપ આપેલું છે એટલે કે ચોરસની પરિમિતિ આપેલી છે। તો શું કીધું છે? તો બગીચાની એક બાજુનું લંબાઈ કેટલું? તો ચોરસની પરિમિતિનું સૂત્ર આવે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, લંબાઈને આપણે L વડે દર્શાવીએ। હવે ચોરસની પરિમિતિ આપેલી છે આપણને 20 સેન્ટીમીટર બરાબર 4 ગુણ્યા લંબાઈ આપણે શોધવાની છે,
तो एल ने एम नम राखी आ चार ने बराबर नहीं ओली बाजू लीजिए एट के छेद में जता रहे तो वीस ना छेद में चार तो चार पंचू वीस तो यनी लंबाई थे पांच लेके जे फरती वाड़ करेली है ये चौरस बगीचो है ये बगीचा की एक बाजून माप ए पांच मीटर हसे एवं आप कही सकिए। खास अँ ध्यान रखू के माप शेमा आपेलू है आप जो पड़े तो वीस मीटर में आपेलू तो जो जवाब मे ये मीटर में जो एट के माप थे पांच मीटर तो एक बाजून माप पांच मीटर थे अने आ चौरसनी परिमिति सूत्र के चौरसनी परिमिति बराबर चार गुणिया लंबाई हवे एमांथी जे शोधवानुं होय एने एक बाजु राखवानुं अने बीजा बे भागने आपणे चोर बराबरनी एक बाजु लई जवानुं अने आपणे परिणाम मळी जाय। हवे तमने आमां एवुं पूछवामां आवे के चौरसनी परिमिति शोधो तो चौरसनी परिमिति शोधवानुं कहे तो चार तो छे ज अने लंबाईनुं माप आपेलुं होय तो चार गुणिया लंबाईनुं माप पड़े एटले एनी परिमिति मळी जाय। હવે લંબાઈનું માપ શોધવાનું કે તો આ ચારને અહીં છેદમાં લઈ જવાનું એટલે કે પરિમિતિ આપેલી હોય જેટલી એનો ચાર વડે ભાગાકાર કરવાનો એટલે એની લંબાઈ મળી જાય। ત્યારબાદ આગળ જોઈએ સી કે એક પાતળા 20 સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે જો આ લંબચોરસની પહોળાઈ 4 સેમી હોય તો તેની લંબાઈ કેટલી તો આમાં શું કરવું પડે કે એક પાતળો તાર છે 20 સેમી લાંબા વાયર એમાંથી લંબચોરસ બનાવવું હોય એટલે કહે છે લંબચોરસ જ બનાવવાનું છે લંબચોરસ બનાવવું એટલે કે એની પરિમિતિ આપણે શોધવી પડે। પરિમિતિ શોધવા માટે શું કીધું છે કે 20 સેન્ટીમીટર લંબાઈ આપી છે 20 સેન્ટીમીટર લાંબો હોય એટલે કે લંબાઈ આપેલી છે અને 4 સેમી પહોળાઈ આપેલી છે કે લંબાઈ આપેલી છે 20 સેન્ટીમીટર અને બી એટલે કે પહોળાઈ તો એલ એટલે લંબાઈ લેન્થ અને બી એટલે બ્રીથ એટલે એના ઉપરથી પહોળાઈ તો પહોળાઈ આપેલી છે 4 સેન્ટીમીટર હવે એની પરિમિતિ આપણે શોધવાની છે। સોરી અહીં 20 સેન્ટીમીટર લાંબો વાયર આપી દીધો છે એટલે કે એની પરિમિતિ આપેલી છે અને પહોળાઈ આપેલી છે એના ઉપરથી આપણે લંબાઈ કેટલી છે શોધવાનું છે। જો અહીં ખાસ ધ્યાન રાખજો કે 20 સેન્ટીમીટર લાંબો વાયર આપેલી આ રીતે લંબચોરસ એક વાયર બનાવ્યો એના પછી લંબચોરસ બનાવવાનું છે તો આટલો ભાગ આપેલો એટલે કે એની પરિમિતિ આપેલી છે તો 20 સેન્ટીમીટર એની પરિમિતિ છે એની પહોળાઈ 4 સેન્ટીમીટર છે અને એની લંબાઈ આપણે શોધવાની છે તો લંબચોરસની પરિમિતિ કેટલી થઈ તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર। આપણે ચોરસની પરિમિતિ જોઈ હતી કે 4 ગુણ્યા લંબાઈ તો આ લંબચોરસની પરિમિતિ થશે 2 ગુણ્યા એટલે કૌંસમાં છે અહીં ગુણાકારનો સંબંધ હોય 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો લંબચોરસની પરિમિતિ આપેલી છે 20 બરાબર ના બરાબર 2 એમ નામ લંબાઈ આપણે શોધવાની છે એટલે એલ એમ નામ રાખવાનું પ્લસ બી એટલે કે પહોળાઈ તો પહોળાઈ આપેલી છે આપણને 8 હવે શું કરવાનું કે 2 ને બરાબરની આ બાજુ લઈ જવાના તો છેદમાં જાય તો 20 ના છેદમાં 2 એટલે કે 20 ભાગ્યા 2 એટલે કે 10 10 બરાબર કેટલા બાકી રહેશે એલ વત્તા 8 સોરી એની લંબાઈ 4 સેન્ટીમીટર આપેલી છે અહીંયા 4 આવશે એટલે કે એલ વત્તા 4 હવે એલ આપણે શોધવાનો છે તો લંબાઈ એમનામ રાખવાની એલ બરાબર આ 4 ને બરાબરની આ બાજુ લઈ જવાના એટલે કે 4 પ્લસ છે તો બરાબરની આ બાજુ જાય એટલે કે માઇનસ થઈ જાય તો 10 માઇનસ 4 તો 10 માઇનસ 4 એટલે કે 6 તો એની પહોળાઈ થશે 6 સેન્ટીમીટર। ત્યારબાદ આગળ જોઈએ કે એક ચોરસ કેરમબોર્ડની પરિમિતિ 320 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ક્ષેત્રફળ આપણે શોધવાનું છે ચોરસ આપેલું હોય તો ચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ છે લંબાઈ ગુણ્યા લંબાઈ
એટલે કે કોઈપણ રીતે આપણે એની લંબાઈ શોધવી પડે. આપણને એક ફેક્ટર એટલે કે એક વસ્તુ આપેલી છે પરિમિતિ, તો ચોરસની પરિમિતિનું સૂત્ર પણ ક્ષેત્ર આપણે સૂત્ર મૂકીએ, તો ચોરસની પરિમિતિ બરાબર 4 × લંબાઈ. તો પરિમિતિ આપેલી છે ને 4, તો એના પછી આપણે લંબાઈ મળી જાય, અને લંબાઈ મળે પછી ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, એટલે એના પછી ચોરસનું ક્ષેત્રફળ મળી જાય, એટલે કે ચોરસ આ કેરમ બોર્ડ છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો પરિમિતિ આપેલી છે 320 સેમી બરાબર 4 × લંબાઈ. હવે એલ શોધો હોય તો 4 બરાબર ની આ બાજુ લઈએ, એટલે છેદમાં એલ બરાબર 320 છેદમાં 4, તો 4 × 8 એટલે 32 અને 0 એટલે કે 80, તો એની લંબાઈ થશે 80 સેન્ટીમીટર. હવે લંબાઈ મળી ગઈ તો આપણને એનું ક્ષેત્રફળ પણ મળી જાય, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, તો લંબાઈ મળી હતી 80 અને લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 80 × 80, તો 8 × 8 એટલે 64 અને 2 0 એટલે કે 6400, તો એનું ક્ષેત્રફળ થશે 6400 ચોરસ સેમી. પરિમિતિ આપેલી હતી એના પરથી લંબાઈ મેળવી, અને લંબાઈ મેળવી અને એના પરથી એનું ક્ષેત્રફળ મેળવી શકાય. ત્યારબાદ આગળ જોઈએ કે નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલી ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય, તો ડિઝાઇનનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય. તો આપણે જાણીએ છીએ કે જેટલા ટુકડા ગોઠવી શકાય એ પ્રમાણે ડિઝાઇનનું ક્ષેત્રફળ પણ આપણે શોધી શકીએ. અને એ આપણે આપેલું છે કે આ ત્રિકોણ 1/2 ચોરસ સેમીનો છે, એટલે કે ત્રિકોણ એ 1/2 ચોરસ સેમીમાંથી બનાવેલો છે, તો એના આધારે લાદી ગોઠવી અને એમાં કેટલું ક્ષેત્રફળ છે આપણે જોવાનું છે. તો હવે એમ આપણે જોઈએ કે સફેદ જે ડિઝાઇન આપેલી છે એ ડિઝાઇનમાં આપણે કેટલી આવી ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકીએ, એટલે કે આ ડિઝાઇનમાં હવે કેટલા ત્રિકોણ બને છે એ આપણે જોઈએ. તો 1, 2, 3 અને 4 અને વચ્ચે જે ચોરસ ભાગ આપેલો છે એને વચ્ચેથી તમે ભાગ કરો તો એ 2 ત્રિકોણ સ્વરૂપે આપણને જોવા મળે છે, એટલે કે 1, 2, 3, 4 અને વચ્ચેના 2, એટલે કે આ ડિઝાઇનમાં આપણે આવી 6 લાદીઓ ગોઠવી શકીએ. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો દરેકનું આપણને આપેલું હોય કે અડધું છે, કે 1/2 સેન્ટીમીટર આ, 1/2 ચોરસ સેન્ટીમીટર આ, 1/2 આ અને 1/2 આ, તો એનું ક્ષેત્રફળ શોધીએ તો કેટલું થાય, એટલે કે 1/2 બીજાનું અડધું એટલે કે 1, 1 ને 1 2, 2 ને 1 3, તો એનું ક્ષેત્રફળ થશે 3 ચોરસ સેન્ટીમીટર. તો આવી ચોરસ ડિઝાઇનમાં આપણે 6 ત્રિકોણાકાર લાદી ગોઠવી શકીએ અને દરેકનું ક્ષેત્રફળ 1/2 સેન્ટીમીટર 1/2 ચોરસ સેમી છે, તો હવે 1/2 ચોરસ સેમી વાળા 6 ભાગ, તો 2 ભાગથી 1 સેન્ટીમીટર થાય, તો આ 1, 1 ને 2, 2 ને વચ્ચેનું આખું છે એનાથી 3, એટલે કે એનું ક્ષેત્રફળ થશે 3 ચોરસ સેન્ટીમીટર. ત્યારબાદ જોઈએ તો નીચે શું કહ્યું છે કે 4 અને 6 સેમી ચોરસ સેમીનું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન તૈયાર કરો. તો આપણે જોયું આગળ કે 3 સેન્ટીમીટરનું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન બનાવી હતી, તો એમાં 6 ટુકડાની જરૂર પડી હતી, એટલે કે જેટલું ક્ષેત્રફળ હોય એના કરતાં ડબલ ટુકડા આપણે જોઈએ. તો 4 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન બનાવી હોય તેમાં તમારે કોઈ પણ રીતે 8 ટુકડા જોડવા પડે, અને 6 ચોરસ સેમીનું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન બનાવી હોય તો એમાં 6 અને 6 12, તો એવા 12 આવા ત્રિકોણાકાર ભાગને જોડી અને એક ડિઝાઇન બનાવવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ, સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે, તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો, એટલે કે જે કાર્ડ બનાવ્યા છે એના ઉપરથી એ કોષ્ટક છે અને કોષ્ટકને આધારે આપણે એ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તેમાં પહેલું
કે સાનિયાનું કાળ એની લંબાઈ આપી છે, એની પહોળાઈ આપેલી છે, એનું પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો એમાં પહેલામાં જોઈએ તો કે લંબાઈ અને પહોળાઈ બંનેનું માપ અલગ અલગ છે, એટલે સાનિયાએ જે કાળ બનાવ્યું એ લંબચોરસ કાળ છે એવું આપણે કહી શકીએ. હવે લંબચોરસ છે તો લંબચોરસની પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબચોરસની પરિમિતિ શોધવી છે 2 × લંબાઈ આપેલી છે 10 વત્તા પહોળાઈ છે 8, એટલે 10 × 18 × 2 તો 2 × અને 10 + 8 એટલે 18, 18 × 2 એટલે કે 36. તો પરિમિતિ થશે 36 સેમી, તો આ પરિમિતિવાળી જગ્યામાં આવશે 36 સેમી. હવે એનું ક્ષેત્રફળ શોધવું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 10 × 8 એટલે કે 80 ચોરસ સેમી, ક્ષેત્રફળમાં 84 સેમી વડે દર્શાવવું પડે. ત્યારબાદ બીજું જોઈએ તો માનવનું કાળ, એની લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી નથી અને પરિમિતિ આપેલી છે, તો પહોળાઈ અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે પહેલાં જોઈએ પરિમિતિ આપેલી છે તો પરિમિતિનું ક્ષેત્રફળ સૂત્ર આપણે મૂકવું પડે. હવે જોઈએ કે લંબાઈ આપેલી છે અને પરિમિતિ આપેલી છે, તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ, પરિમિતિ આપેલી છે 44 બરાબર 2 લંબાઈ આપેલી છે 11 પ્લસ પહોળાઈ આપણે શોધવાની છે, તો 2 અહીં બરાબર ને આ બધી છેદમાં, તો 44 ના છેદમાં 2 એટલે કે 22 બરાબર 11 વત્તા 2, 11 આ બાજુ આવે એટલે પ્લસમાંથી માઇનસ થઈ જાય અને 22માંથી 11 બાદ કરો એટલે કે 11, તો 2 બરાબર 11 સેન્ટીમીટર, એટલે કે પહોળાઈ થશે 11 સેન્ટીમીટર. તો એની પહોળાઈ થશે 11 સેન્ટીમીટર. હવે લંબાઈ અને પહોળાઈ મળી જાય તો ક્ષેત્રફળ મળી જાય, તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 11 × 11 એટલે કે 121 ચોરસ સેમી. ત્યારબાદ જોઈએ આરુષિ, લંબાઈ નથી આપેલી, પહોળાઈ આપેલી છે, પરિમિતિ નથી આપેલી અને ક્ષેત્રફળ આપેલું છે, તો એ ક્ષેત્રફળ અને પહોળાઈના આધારે આપણે લંબાઈ અને પરિમિતિ શોધવાની છે. તો જોઈએ કે લંબચોરસનું એટલે કે કાળનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ નથી આપેલી, પહોળાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું, તો ક્ષેત્રફળ આપેલું છે 80 બરાબર લંબાઈ નથી આપેલી એટલે L·m² ગુણ્યા પહોળાઈ, તો 8 સેમી. હવે L શોધવાનો, તો 8ને આ બાજુ લઈ જઈએ તો છેદમાં આવે, તો L બરાબર 80 ના છેદમાં 8 એટલે કે 80/8 એટલે કે 10 × 8 = 80, તો L બરાબર 10 સેમી થાય, તો એની લંબાઈ થશે 10 સેમી. લંબાઈ પહોળાઈ મળી જાય અને ક્ષેત્રફળ મળી ગયું, તો પરિમિતિ આપણે શોધવાની છે, તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 × લંબાઈ છે 10 સેન્ટીમીટર અને પહોળાઈ છે 8, 10 ને 8 = 18, 18 × 2 એટલે કે 36, તો એની પરિમિતિ થશે 36 સેમી, તો આમાં આવશે 36 સેમી. ત્યારબાદ કબીરનું જોઈએ કે લંબાઈ નથી, પહોળાઈ નથી, પરિમિતિ અને ક્ષેત્રફળ 2 જ આપેલું છે, તો એના ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો હવે પરિમિતિ અને ક્ષેત્રફળ આપેલું છે, તો એના આધારે આપણે કહી શકીએ કે અહીં આપણે જોઈએ તો ક્ષેત્રફળના આધારે શોધીએ, તો આપણે કહી શકીએ કે આ જે કાળ બનાવેલું છે એ લગભગ ચોરસ બનાવેલું હશે, તો ચોરસનું ક્ષેત્રફળ આપણે જોઈએ, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે બંને લંબાઈ સરખી હશે તો જ એનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં આપણે જોઈએ તો 100 થશે, તો ક્ષેત્રફળ 100 મૂકીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે એવા કયા 2 માપ મૂકીએ કે બંનેનું માપ સરખું હોય અને બંનેનો ગુણાકાર 100 થાય, તો 10 10 લઈએ એટલે કે 10 લંબાઈ હશે,
तो दस लंबाई हे एट दस गुणिया दस एट दसे दान सौ। तो ये कार्ड केव हे कि आ रीते चौरस कार्ड हे एनी लंबाई दस और पहोड़ाई पर दस हे। हवे आनु क्षेत्रफळ आपणे शोधीए तो दस गुणिया दस थाय लंबाई गुणिया लंबाई, तो दसे दान सौ तो क्षेत्रफळ सौ सेंटीमीटर थी गयु। हवे एनी परिमिति शोधीए तो चार गुणिया लंबाई चौरसनी परिमिति, तो चौरसनी परिमिति एटले चार गुणिया लंबाई, तो चार ने लंबाई आपणे जोई थी दस सेंटीमीटर, तो दस चौक चालीस, तो एनी परिमिति थाय चालीस सेंटीमीटर। तो चालीस सेंटीमीटर आपणने आपेली छे। तो एक कार्ड चौरस हशे अने एनी लंबाई अने पहोळाई बने सरखी एटले के दस दस हशे, तो अहींया पण दस अने लंबाई अने पहोळाई बने में दस दस सेंटीमीटर आवशे। त्यारबाद जोईए के मारो कमरपट्टो सौथी लांबो छे, तो चौद सेमी लंबाई अने नव सेमी पहोळाई वालो एक जाडो कागळ लो। तमे एक जूना पोस्टकार्डनो पण उपयोग करी शको। तेनुं क्षेत्रफळ केटलुं छे, तेनी परिमिति केटली छे, हवे एमांथी समान मापनी पट्टीओ कापो। तो एक प्रवृत्ति करवानी है कि एक पट्टीओ कापवानी छे चौद सेमी लंबाई अने नव सेमी पहोळाई वाली, एटले के आ रीते पट्टीओ कापी होय आपणे तो चौद सेमी लंबाई राखवानी आ अने पहोळाई राखवानी नव सेंटीमीटर, एवी आपणे पट्टीओ कापवानी अने एनुं क्षेत्रफळ शोधवानुं। तो लंबाई गुणिया पहोळाई करो एटले क्षेत्रफळ मळी जाय, ने लंबचोरस छे तो लंबचोरसनी परिमिति एटले के बे કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આપણે બધું જ આપેલું છે, બધાનો ગુણાકાર કરવાનો જે જવાબ આવે એનું પરિમિતિ મળી જાય, તો એ પટ્ટીઓના આધારથી ક્ષેત્રફળ અને પરિમિતિ મળી જાય। હવે એમાંથી સમાન માપની પટ્ટીઓ કાપો, તો બીજી એમાંથી નાની નાની પટ્ટીઓ કાપવાની કે દરેકની લંબાઈ સરખી રહે, તો લંબાઈ અને પહોળાઈ તો લંબાઈ તો સરખી જ રહેશે, તમે આવી રીતે પટ્ટી છે અહીંયાથી કાપો તો લંબાઈ તો લગભગ સરખી બધામાં સરખી જ રહે, પરંતુ અહીં પહોળાઈ સરખી રહે એ પ્રમાણે યોગ્ય માપના નિશાન કરી અને એમાંથી પટ્ટીઓ કાપવાની, અને પટ્ટીઓ જે કપાય એની લંબાઈ તો ચૌદ સેન્ટીમીટર રહેવાની છે, એની પહોળાઈમાં તમને ડિફરન્સ જોવા મળશે, તો લંબાઈ અને પહોળાઈ માપી અને એવી જ રીતે એનું ક્ષેત્રફળ અને પરિમિતિ માપી શકો। પછી શું કીધું છે કે આ પટ્ટીઓના છેડાને ગુંદર પટ્ટી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર કરો, તો પટ્ટીઓ જે કાપી હોય એના રીતે તમે જો ચિત્રમાં આપેલું કે જોડી દેવાની। પછી શું કીધું કે તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે તેની પરિમિતિ કેટલી છે અને વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી મોટો છે, તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે એ પણ જાણી શકીએ। એના ઉપરથી ચર્ચા કરવાની, તો ચર્ચામાં શું છે, તો ચર્ચામાં આપણે એવું જ જાણી શકીએ કે કોનો કમરપટ્ટો મોટો છે, કોનો કમરપટ્ટો નાનો છે। કમરપટ્ટો એટલે કે આપણે સામાન્ય રીતે જે બેલ્ટ પહેરીએ એને જ કમરપટ્ટો કહેવામાં આવતો હોય છે, તો કોઈને નાના પટ્ટાની જરૂર પડે, કોઈને મોટા પટ્ટાની જરૂર પડે, તો આવી રીતે દરેક વ્યક્તિને અલગ અલગ કમરપટ્ટાની જરૂર પડતી હોય છે। પછી શું કહે છે, એક કોયડો આપેલો છે કે પોસ્ટ કાર્ડમાંથી પસાર થવું, તો તમે વિચારી શકો કે પોસ્ટ કાર્ડને કેવી રીતે કાપવામાં આવે તો એમાંથી તમે પસાર થઈ શકો। તો હા, આપણે વિચારી શકીએ કે આ રીતે કોઈ પોસ્ટ કાર્ડ આપેલું હોય ચોર લંબચોરસ, તો એને આવી રીતે નાની નાની પટ્ટીઓમાં વિભાજિત કરી અને દરેક પટ્ટીઓને છેડાને ગુંદર વડે જોડી અને આવી રીતે એક કમરપટ્ટો બનાવવામાં આવે, અને પછી જે છેડાનો ભાગ હોય એ ભાગ અને આગળના ભાગને ગુંદર વડે ચોંટાડી અને ગોળ રાઉન્ડમાં એને તૈયાર કરવામાં આવે, અને પછી આપણે જોઈએ કે એમાંથી આપણે પસાર થઈ શકીએ। તો ચિત્રમાં પણ એ જ આપેલું છે કે એક છોકરો એ રીતે કમરપટ્ટાનો ઉપયોગ કરી અને પહેલો અને પાછળનો છેડો બંનેને જોડી અને ગોળ વર્તુળાકારમાં બનાવી અને એમાંથી પસાર થઈ રહ્યો છે। તો આવી રીતે કાગળને ચોંટાડી અને કમરપટ્ટામાંથી એક વર્તુળ બનાવી અને એમાંથી પસાર થઈ શકાય। તો ત્યારબાદ આપણે જોઈએ તો આ પોસ્ટકાર્ડમાંથી આપણે એક બીજી રીતે પણ એમાંથી પસાર થઈ શકીએ, તો હવે એમાં જોઈએ કે આવી રીતે તમને પોસ્ટકાર્ડ આપેલું છે, આ પોસ્ટકાર્ડને એવી રીતે કાપવાનું કે એને અલગ નથી કરવાનું અને પસાર થવાનું છે, તો શું કરવું પડે કે એને તમારે આવી રીતે લાઈન દોરી અને ભાગ પાડવા પડે અને દરેક ભાગને
અહીં વચ્ચેથી કાપવાના, વચ્ચેથી કાપી અને પોસ્ટ કાર્ડને તમે પહોળું કરશો તો વચ્ચે જગ્યા થઈ જશે અને એ વચ્ચેથી તમે આમ પસાર અહીંયાથી પસાર થઈ શકો, એટલે કે આવી રીતે આમ તમારે એને વચ્ચેથી અહીં કાપા મારી અને એમાંથી કાપતું જવાનું, એટલે પોસ્ટ કાર્ડને અહીંયાથી આપણે અલગ કરવાનું નથી અને વચ્ચે જગ્યા થઈ જાય પછી આ પોસ્ટ કાર્ડને તમે બંને બાજુથી આમ પહોળું કરો તો એ પોસ્ટ કાર્ડમાંથી આપણે અંદર પસાર થઈ જઈએ, એટલે કે એક વર્તુળ આકાર રિંગ જેવો આપણને એ ભાગ જોવા મળે અને એમાંથી પસાર પણ થઈ શકીએ. હવે આગળ જોઈએ કે દરેક જગ્યાએ માણસો જ માણસો. તો તમે આ રમતને મેદાનમાં રમી શકો છો. તો એક ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા બે ચોરસ બનાવો. તમારા વર્ગને બે ટુકડીમાં વિભાજિત કરો. હવે રમવા માટે તૈયાર થઈ જાઓ. શું કીધું છે કે તમારી ટુકડીમાં આનો પ્રયત્ન કરી જુઓ. એક ચોરસ મીટરમાં તમે કેટલા બાળકો બેસી શકો છો, તેમાં તમે કેટલા ઊભા રહી શકો છો. તો આ એક પ્રવૃત્તિ છે કે મેદાનમાં જઈ અને બે ચોરસ બનાવવાના, બે ચોરસ બનાવવાના અને પછી જોવાનું કે એમાં તમે કેટલા બેસી શકો છો, કેટલા ઊભા રહી શકો છો, કઈ ટુકડી તેમના ચોરસમાં વધારે બાળકો ઊભા રાખી શકે છે અને કઈ ટુકડી તેમના ચોરસમાં વધારે બાળકોને બેસાડી શકે. તો તમે આમાં સામાન્ય રીતે જોઈએ તો એ તો ચોરસ હોય તો એમાં તમે બેસો તો વધારે જગ્યા રોકાય, એટલે કે બેસો તો તમે ઓછા વિદ્યાર્થીઓ બેસી શકો અને ઊભા રહો તો એને ચોરસમાં તમે ઊભા રહો તો તમારે ઓછી ઓછી જગ્યા રોકાય, એટલે કે વધારે બાળકો એમાં ઊભા રહી શકે. તો આવી રીતે આ પ્રવૃત્તિ પણ એક કરવાની રહેશે. પછી બીજું કે તમારા વર્ગખંડની લંબાઈ મીટરમાં માપો, તેની પહોળાઈ પણ માપો. તો લંબાઈ અને પહોળાઈ માપી તો એના પછી આપણે અનેક પ્રશ્નો સોલ્વ કરી શકીએ. તો લંબાઈ અને પહોળાઈ માપી લઈએ તો એના પરથી ક્ષેત્રફળ, તો લંબાઈ અને પહોળાઈ ઉપરથી ચોરસ રૂમ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબાઈ અને પહોળાઈનું માપ સરખું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ. તમારા વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો વિદ્યાર્થીઓની સંખ્યા. આથી એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે, તો જેટલો ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળને દરેક વિદ્યાર્થીઓના ક્ષેત્રફળ દીઠ જો ભાગાકાર કરવામાં આવે તો આપણે કહી શકીએ કે આટલા બાળકોમાં બેસી શકે. તો ક્ષેત્રફળ હોય, ધારો કે આપણું ક્ષેત્રફળ છે 100 ચોરસ સેન્ટીમીટર અને વર્ગમાં બાળકો છે 20, તો એનો ભાગાકાર કરીએ તો 5, એટલે કે 5 સેન્ટીમીટરમાં એક બાળક બેસી શકે એવું આપણે કહી શકીએ. અને એના આધારે આપણે કહી શકીએ કે એક ચોરસ સેન્ટીમીટરમાં કેટલા બાળકો બેસી શકે છે. જો તમે સહેલાઈથી ફરી શકો તેવું ઈચ્છતા હો તો એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ, તો કે છૂટા છૂટા વિદ્યાર્થીઓ હોય તો આપણે સહેલાઈથી ફરી શકીએ. તો એ પ્રમાણે એ લંબાઈ અને પહોળાઈ માપી અને એનું ક્ષેત્રફળ શોધી અને એનું આપણે બાળકો કેટલા બેસાડી શકીએ એ પણ આપણે જોઈ શકીએ. તો હવે એમ આપણે જોઈએ તો વર્ગખંડનું આપણે ક્ષેત્રફળ સામાન્ય રીતે જોઈએ કે લંબાઈ 8 મીટર છે અને પહોળાઈ 5 મીટર છે. તો ક્ષેત્રફળ કેટલું થશે, 8 એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 8×5=40 ચોરસ મીટર ક્ષેત્રફળ થયું. હવે તમારા વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો ધારો કે આપણે 40 વિદ્યાર્થીઓ છે, તો 40 વિદ્યાર્થીઓ છે. આથી એક ચોરસમાં કેટલા આવે, તો 40 ચોરસ મીટર ક્ષેત્રફળ અને 40 વિદ્યાર્થીઓ, તો એક ચોરસ મીટરમાં એક વિદ્યાર્થી આવે. જો સહેલાઈથી ફરવું હોય તો એક વિદ્યાર્થી એક ચોરસ સેન્ટીમીટરમાં આરામથી એ ફરી શકે. હવે ત્યારબાદ જોઈએ કે બાજુનું માપ 1 કિમી હોય તેવો ચોરસ કેટલો વિશાળ હોય તેની તમે કલ્પના કરી શકો, તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા 1 કિમી હોય. તો આપણે જાણીએ કે 1 કિલોમીટર ચોરસ હોય તેનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો 1 કિલોમીટર થાય, એટલે કે એક ચોરસ બનાવ્યો હોય એની લંબાઈ 1 કિલોમીટર અને પહોળાઈ 1 કિલોમીટર, તો એનું ક્ષેત્રફળ 1×1 એટલે કે 1 ચોરસ કિલોમીટર એનું ક્ષેત્રફળ થાય. તો 1 ચોરસ કિલોમીટર એટલે કે અંદાજિત જોઈએ તો કિલોમીટરને મીટરમાં અને સેન્ટીમીટરમાં પણ ફેરવી શકાય અને એના આધારે પણ એનું ક્ષેત્રફળ જાણી શકાય. હવે એવી જ રીતે કીધું હે કે પશ્ચિમ બંગાળમાં 1 ચોરસ કિમીના ક્ષેત્રફળમાં લગભગ 900 લોકો રહે છે.
परंतु अरुणाचल प्रदेश में एकलापणू लागे छे। त्यां एक चौरस किमीना क्षेत्रफल में 15 करता पण ओछा लोको रहे छे। तो आ एक वस्ती गीचतानो प्रश्न छे कि पश्चिम बंगाल में वस्ती वधारे छे, એટલે કે તમે એક ચોરસ કિલોમીટરનો ચોરસ બનાવો, એક ચોરસ કિલોમીટરનો વિસ્તાર લઈ લેવાનો, ને એમાં વસ્તીની જો ગણતરી કરવામાં આવે તેમાં 900 લોકો રહે છે, અને એ જ આપણે અરુણાચલ પ્રદેશમાં જોઈએ તો અહીંયા એક કિલોમીટરનું ચોરસ તમે વિસ્તાર લઈ આવો તો એમાં 15 લોકો જ રહે છે। તો આપણે જાણીએ કે 900 લોકો હોય વધારે ભીડ ભરાવાળી જગ્યામાં ગણતરી થાય, અને 15 લોકો રહે છે એટલે કે 15 લોકો આરામથી હરી ફરી શકે એવી જગ્યા હોય, તો પશ્ચિમ બંગાળમાં વધારે વસ્તી ગીચતા હે, એટલે કે ઓછા વિસ્તારમાં વધારે લોકો રહે છે, અને અરુણાચલ પ્રદેશમાં ઓછા વિસ્તારમાં પણ વિસ્તાર એટલો ને એટલો જ છે પણ એમાં લોકો પણ ઓછા, એટલે કે એમને હરવા ફરવા માટેની મોટી જગ્યા મળી રહી છે। ત્યારબાદ આગળ જોઈએ કે જમીનની વહેંચણી, તો નસરીના એક ખેડૂત છે તે તેની જમીન 3 બાળકો ચુમકી ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખે ભાગે વહેંચવા માગે છે। તે જમીનને એવી રીતે વહેંચવા માગે છે કે જેથી તે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે, તેની જમીન નીચે મુજબ દેખાય। તો જો આ 3 વૃક્ષ આપેલા છે અને એના એવી રીતે ભાગ પાડવાના કે દરેક વૃક્ષ એમાં આવવું જોઈએ અને જમીનનો ભાગ પણ સરખી રીતે થવો જોઈએ। તો શું કહે છે, જમીનના દરેક ટુકડા પર એક જ વૃક્ષ આવવું જોઈએ। 3 બાળકો તો ત્રણેયને જમીને સરખી આવવી જોઈએ અને ત્રણેયને વૃક્ષ પણ એક એક જ આવવું જોઈએ, તો એવી રીતે ભાગ પાડવાનો થશે। તો હવે આપણે કેવી રીતે ભાગ પાડીશું, તો આપણે એમાં જોઈએ તો ચોરસ પહેલાં ગણવાનો, તો ચોરસ ગણીએ તો 1 તો સૌ પ્રથમ આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડે અને ક્ષેત્રફળને આધારે જગ્યા આપણે આપવી જોઈએ। તો ક્ષેત્રફળ માટે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, ત્યારબાદ આડી લાઈનમાં જઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો કે 10 × 9, તો ક્ષેત્રફળ થશે 10 × 9 એટલે કે 90 ચોરસ સેન્ટીમીટર। હવે 90 ચોરસ સેન્ટીમીટર જગ્યા છે અને 3 બાળકો છે, તો એકના ભાગમાં કેટલી આવે, તો 90 ભાગ્યા 3 એટલે કે 30 ચોરસ સેન્ટીમીટર જેટલી જગ્યા એ એક બાળકને આવે, અને એવી રીતે ભાગ પાડવાના કે દરેકને એક એક વૃક્ષ પણ આવવું જોઈએ, એટલે કે 30 ચોરસને આપણે ભાગ પાડવાના અને દરેકને એ 30 ચોરસ મળવા જોઈએ। તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ, તો પહેલાં આ લાઈનમાં જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એવી જ રીતે બીજી લાઈન આપણે 9 અને 9 18, 18 પછી 19, 20, 21, 22, 23 અને 24, 24, 25, 26, 27, 28, 29, 30, તો આ 30 થઈ ગયા અને એક વૃક્ષ પણ આવી ગયું, તો આ એક ભાગ આવી રીતે આપણને જોવા મળશે કે જેમાં જોઈએ તો 30 ચોરસ આવી જાય છે અને એક વૃક્ષ પણ આવી જાય છે। તો આ ભાગ કોનો છે, એક પહેલા બાળકનો કે જેનું નામ છે જોઈએ તો ચુમકી, તો આપણે કહીએ કે આ ભાગ રહ્યો એ ચુમકીનો છે। હવે ત્યારબાદ બીજો ભાગ પાડીએ કે જેમાં 30 ચોરસ આવવા જોઈએ અને એક વૃક્ષ આવવું જોઈએ, તો હવે આ વૃક્ષને ધ્યાનમાં લઈને આપણે ભાગ પાડીએ, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો 8, 8 ને 8, 16, 16 ને 8, 24, 24 અને બીજા 6 આપવા પડે, તો 3 અને 3, 6 અહીંયા આપી દો, એટલે 30 થઈ ગયા, તો એનો ભાગ આપણે આવી રીતે પડશે। આ બીજો ભાગ કે જેમાં જુઓ કે એક વૃક્ષ આવે છે અને 30 ચોરસ આવે, આ બીજું વૃક્ષ છે એમાં આપણે એડ કરવાનું નથી, એટલે કે એમાં આવતું નથી, તો આ બીજો ભાગ કોનો આપણે આપીશું, બીજો ભાગ આપીએ આપણે ઝુમરીને। હવે ત્રીજો ભાગ આપવાનો છે, ત્રીજા ભાગમાં આપણે ખાના ગણી લઈએ કે કેટલા બાકી રહ્યા, તો ત્રીજામાં જોઈએ
तो एक बे त्रण चार पांच अने छ, छ ने छ बार, बार ने छ अठार, अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चौवीस पच्चीस छवीस सत्यावीस अठ्ठावीस ओगणत्रीस ने तीस। तो आ छेलो भाग रह्यो ए भाग आपणे ए त्रीजा बाळकने आपी दईए અને ભાગમાં એક વૃક્ષ પણ આવી જાય છે। તો આ રીતે ત્રણ ભાગ આપણે પાડી શકીએ અને ત્રીજો ભાગ છે એ ઇમરાનનો। તો આ રીતે ત્રણ ભાગ પાડ્યા જેમાં ત્રીસ ત્રીસ સેન્ટીમીટર જેટલો એને ચોરસ મીટર જેટલો વિસ્તાર મળ્યો અને દરેક વિસ્તારમાં એક એક વૃક્ષ પણ એને આ ભાગમાં મળ્યું। તો આ રીતે એક આ બે અને આ ત્રણ ભાગ એમાં પાડી શકાય। તો આવી રીતે આ ત્રણ ભાગ પાડવાના રહેશે। તો ત્યારબાદ આગળ જોઈએ કે શું તેને જમીનને સરખે ભાગે વહેંચી શકશો, તો કે હા, તો જમીનને સરખે ભાગે આપણે વહેંચી શકીએ। તમે તે કેવી રીતે વહેંચો તે બતાવો, તો આપણે ચિત્ર વડે બતાવ્યું। તો યાદ રાખો કે દરેક વ્યક્તિને ભાગે એક વૃક્ષ આવવું જોઈએ, એટલે કે એક એક વૃક્ષ પણ આવ્યું, અને દરેક વ્યક્તિના જમીનના ટુકડાને અલગ રંગ વડે રંગો, તો આપણે અલગ અલગ રંગ વડે પણ એને દર્શાવ્યું। ત્યારબાદ આગળ જોઈએ કે આ ચિત્રમાંના દરેક ચોરસને એક ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે। તો દરેકના ભાગે આપણે જોઈએ કે ત્રીસ ત્રીસ ચોરસ આવે છે અને એકનું ક્ષેત્રફળ છે એક ચોરસ મીટર, તો ત્રીસનું થશે ત્રીસ ચોરસ મીટર, એટલે કે ત્રીસ ત્રીસ ચોરસ મીટર ભાગ એમને મળે। ત્યારબાદ આગળ જોઈએ કે ચુમકી, ઝુમરી અને ઇમરાનને વાડ બનાવવા માટે વાયરની જરૂર છે, તો કોને વાડ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડશે, અને ત્રીજું કે ત્રણેય જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે। તો વાયર જો હોય તો આપણે એની પરિમિતિ શોધવી જોઈએ, તો એ પણ આપણે આગળ જોઈએ। તો હવે એમાં જોઈએ તો કે ચુમકી, તો ચુમકીનો જે ભાગ આપણે ઉપર દર્શાવીએ તો એમાં જોઈએ તો કેટલી બાજુઓ વડે ઘેરાયેલો છે, તો એ છવ્વીસ બાજુ છે એટલે કે છવ્વીસ મીટર છે। ત્યારબાદ ઝુમરી, તો ઝુમરીને કેટલી બાજુઓ મળે છે તો એને ટોટલ એને પણ છવ્વીસ, અને ઇમરાન, તો ઇમરાનનો જે ભાગ આપણે પાડ્યો હતો એમાં બાજુઓની ગણતરી કરીએ તો એમાં ચોવીસ જ બાજુઓ છે, ક્ષેત્રફળ સરખું છે પરંતુ બાજુ ચોવીસ છે એટલે કે ચોવીસ મીટર એની પરિમિતિ છે। તો કોને વધારે વાયરની જરૂર પડશે, તો ચુમકી અને ઝુમરીને વધારે વાયરની જરૂર પડશે, ઇમરાનને ઓછી જરૂર પડશે, એટલે કે જગ્યા સરખી છે પરંતુ એ આકારના કારણે એને ઓછી બાજુઓ મળે છે, એટલે કે બે બાજુ ઓછી થઈ જાય છે, તો એને ચોવીસ મીટર જ છે આપણે એને પરિમિતિ જોવા મળે છે। હવે ત્રણેયને ભેગા કરીએ તો ત્રણેયનો સરવાળો, તો છ છ બાર ને ચાર સોળના છ વધીએ બે બે ચાર બે છ અને સાત, એટલે કે ટોટલ એને છોતેર મીટર વાયરની જરૂર પડે। ત્યારબાદ આગળ જોઈએ કે મહાવરો, તો નીચેનું કોષ્ટક જુઓ, જો તમારે દરેક વસ્તુનું ક્ષેત્રફળ લખવું હોય તો તમે કયા સ્તંભ પસંદ કરશો, એમાં સાચાની નિશાની કરવાની। તો તેમાં આપણે આગળ જોઈએ કે જે વસ્તુ આપેલી છે એ વસ્તુમાંથી આપણે એ વસ્તુનું માપન કરીએ તો કેમાં કરીએ છીએ, કે સેન્ટીમીટરમાં, મીટરમાં કે કિલોમીટરમાં, એમાં જેમાંથી આપણે માપન કરતા હોય એમાં આપણે એનું સાચાની નિશાની કરવાની છે। તો પહેલાં જોઈએ તો કે હાથ રૂમાલ, તો આપણે જાણીએ છીએ કે હાથ રૂમાલ એ નાનો ચોરસ ટુકડો હોય છે, તો એને આપણે જોઈએ તો એને સેન્ટીમીટરમાં માપી શકીએ, એટલે કે સેન્ટીમીટરમાં સાચું કરેલું છે। ત્યારબાદ જોઈએ સાડી, તો સાડીમાં આપણે ઘરે ખબર હોય કે મમ્મી મીટરમાં એ સાડીનું માપની વાત કરતા હોય છે, તો સાડી આવશે મીટરમાં। પુસ્તકનું પાનું, તો એ સેન્ટીમીટરમાં। શાળાની જમીન, તો જમીન હોય સેન્ટીમીટર કે મીટરમાં ન હોય એ આવે ચોરસ એટલે કે કિલોમીટરમાં। પછી શહેરની કુલ જમીન, તો એ પણ કિલોમીટરમાં જ આવે। તો જોઈએ શાળાની જમીન, તો શાળાની જમીન ચોરસ મીટરમાં આવશે, એટલે કે કિલોમીટરમાં એને ન માપી શકાય કે શાળાનો વિસ્તાર આટલા કિલોમીટર છે, તો શાળાની જમીન આવશે ચોરસ મીટરમાં। પછી શહેરની કુલ જમીન, તો કુલ જમીન કહી શકે કે આ શહેર આટલા કિલોમીટરમાં વિસ્તરેલું છે, તો એમાં આવશે કિલોમીટર। પછી વર્ગખંડનો દરવાજો,
તો દરવાજો આપણે લંબાઈ થોડીક વધારે હોય એટલે કહી શકીએ કે આટલા મીટરનો છે, એટલે કે મીટરમાં આવે. ખુરશીની બેઠક, તો બેઠક ચોરસ સેન્ટીમીટરમાં આવે. બ્લેકબોર્ડ, તો બ્લેકબોર્ડમાં પણ ચોરસ મીટર આવે. પછી રાષ્ટ્રીય ધ્વજ, તો ધ્વજ આવે સેન્ટીમીટરમાં. એવી જમીન કે જેના પર નદી વહેતી હોય, તો નદી વહેતી હોય આવે કિલોમીટરમાં, એટલે કે આ નદી આટલા કિલોમીટર વિસ્તારમાં વહે છે એવું આપણે એને કહી શકીએ. તો આવી રીતે એમાં દરેકમાં કોઈ ત્રણમાંથી કોઈ પણ એકમાં આવી રીતે સાચાની નિશાની કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે 9 ચોરસ સેમીનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો. પહેલાં ચોરસની બાજુના માપ કરતાં બમણું માપ હોય એવો બીજો ચોરસ, એટલે કે એક 9 ચોરસ સેન્ટીમીટરનો ચોરસ બનાવવાનો, એટલે કે 9 બાય 9નો, તો 9 સેમી બાય 9 સેમી. અને બીજો એના કરતાં બમણું, એટલે કે 9 9 18, તો એના કરતાં 18 સેમીવાળો બીજો મોટો ચોરસ બનાવવાનો. પછી એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે નીચે. તો એમાં જોઈએ કે ચોરસ એની પરિમિતિ, તો એની પરિમિતિ કેટલી થાય? તો 9 ચોરસવાળો આપણે ચોરસ બનાવવાનો છે, 9 ચોરસ સેમીનો એક ચોરસ. તો 3 3ની આપણે 3 લાઈન કરીએ, એટલે કે 9 ચોરસ એમાં સમાઈ શકે. તો આવી રીતે પહેલો ચોરસ બનાવ્યો હોય કે એમાં 9 ચોરસ સેમીનો એક ચોરસ છે, તો 1 2 3 4 5 6 7 8 અને 9. ત્યારબાદ એમાં જોઈએ ચોરસની પરિમિતિ, તો પરિમિતિ કેટલી થાય? ચોરસની પરિમિતિ એટલે કે 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ છે 1 2 અને 3, એટલે કે 3 સેન્ટીમીટર. 4 ગુણ્યા 3 એટલે કે 12 સેન્ટીમીટર એની પરિમિતિ થાય. હવે ચોરસ બી, તો બી ચોરસમાં આપણે કેટલા બમણા, એટલે કે 18 ચોરસ સમાવવાના છે. તો 6 6ની આપણે 6 લાઈન કરીએ, એકમાં પહેલાંમાં 6 6 12 ને 6 18, તો 3 લાઈન કરીએ અને એની પરિમિતિ આપણે શોધીએ. તો દરેક બાજુનું માપ 6 સેન્ટીમીટર થાય. તો એમાં આવશે ચોરસ બીની બાજુનું માપ 6 સેન્ટીમીટર. એનું ક્ષેત્રફળ જોઈએ તો 6 અને 6, એટલે કે 6 ગુણ્યા 6, એટલે કે 6 ગુણ્યા 6, એટલે 36 ચોરસ સેમી. હવે ત્યારબાદ જોઈએ કે ચોરસ બીનું ક્ષેત્રફળ એ ચોરસ એના ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા ઘણું છે. તો એનું ક્ષેત્રફળ જોઈએ તો 3 ગુણ્યા 3, એટલે કે 9 સેન્ટીમીટર. અને બીનું ક્ષેત્રફળ જોઈએ તો એ 4 ગુણ્યા એનું ક્ષેત્રફળ, તો બીનું ક્ષેત્રફળ છે 36. તો આના કરતાં કેટલા ગણું છે? તો કે 9 ગુણ્યા 4 કરો ત્યારે 36 થાય, એટલે કે એના ક્ષેત્રફળ કરતાં બીનું ક્ષેત્રફળ એ 4 ગણું છે. ત્યારબાદ જે ચોરસ બીની પરિમિતિ, તો બીની પરિમિતિ કેટલી થાય? તો 6 6ની 4 લાઈન, એટલે કે 6 ગુણ્યા 4, તો 6 6 24. હવે જોઈએ કે ચોરસ બીની પરિમિતિ એ ચોરસ એની પરિમિતિ કરતાં કેટલી ગણી છે? તો એની પરિમિતિ 12 છે અને બીની 24, તો 12 કરતાં 24 એટલે કે બમણી, તો એ બમણી છે, એટલે કે 2 ગણી છે. હવે ત્યારબાદ જોઈએ કે પોસ્ટ કાર્ડમાંથી પસાર થવું, તો આપણે આગળ જોઈએ તો એ જ ચિત્ર અહીંયા આપેલું છે. તો જો આ પોસ્ટ કાર્ડ આપેલું છે, એમાં પહેલાં આવી રીતે લીટીઓ દર્શાવી દેવાની અને એને આવી રીતે કટિંગ કરવાનું, અને ત્યારબાદ કટિંગ કરીને આપણે આગળ કીધું હતું કે એને થોડુંક પહોળું કરો, તો એમાં આપણે આવી રીતે જોઈ શકાય. અને વચ્ચેના ભાગમાંથી આપણે એમાંથી પસાર થઈ જવાનું, તો આવી રીતે એમાંથી પસાર થઈ શકાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે દોરીની રમત. 15 સેમી લાંબી એક દોરી લો, આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવો. તો એક દોરી લેવાની, એ દોરીના ચોરસમાં આપણે કોઈ પણ અલગ અલગ આકાર રીતે ગોઠવવાની, અને ગોઠવીને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું. અને એ ક્ષેત્રફળ શોધવા માટે આપણે કેવી રીતે શોધી શકશું એ પણ આપણે જોઈએ. તો આ એક પ્રવૃત્તિ છે, જે પુસ્તકમાં તમને જે ચોરસ આપેલું છે ડિઝાઇન, એમાં તમારે કોઈ પણ આકારે 15 સેન્ટીમીટરવાળો લાંબો દોરો લઈ અને ગોઠવવાનો, પછી એનું ક્ષેત્રફળ શોધવાનું. તો ધારો કે આ રીતે દોરો આપણે ગોઠવ્યો, તો એનું ક્ષેત્રફળ શોધવા માટે કેવી રીતે શોધશું?
तो जे आखा चौरस छे एने आखा आपणे पूर्ण गणी लेवाना, आखा चौरस की संख्या लखवानी वत्ता जे आखा करता वधारे भाग रोकायेलो छे एवं आपणे एक चौरस जोईए तो के आ चौरस के जे आखू नथी परंतु अहीं थोड़ोक भाग बाकी रही जाए परंतु अर्धा करता ऊपर एटले के अर्धा करता वधारे भाग ए दोरा वड़े घेरायेलो छे तो एने पण आखा चौरस में गणतरी करवानी। प्लस जे अर्धा चौरस छे जे एटले के आवा तो एने आपणे अर्धा चौरस में गणतरी करवानी अने अर्धा अर्धा चौरस केटला छे ये गणी अने एने बंने ने बे ने भेगा करीने एक चौरस गणी लेवानो। धारो कि अर्धा अर्धा चार चौरस छे तो संपूर्ण केटला पण बने बे चौरस एने उमेरी देवाना अने जेटला चौरस आपणे मळे संपूर्ण एटलू एनुं क्षेत्रफळ थई जाय। તો આવી રીતે અલગ અલગ રીતે દોરા ગોઠવી અને આવા અલગ અલગ આકાર બનાવી અને એનું ક્ષેત્રફળ એમાંથી શોધવાનું, તો એવો આકાર એ અને બી બનાવી એનું ક્ષેત્રફળ શોધવાનું અને ક્ષેત્રફળને આધારે ફરતી બાજુ કેટલી ઘેરાયેલી છે તો એના સૂત્રને આધારે એની પરિમિતિ પણ શોધી શકાય। ત્યારબાદ આગળ જોઈએ કે પક્ષીઓ બચાવો। તો એક ગામની નજીકમાં બે સુંદર સરોવર છે, બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે જાય છે। તો પિકનિક એટલે કે ફરવા માટે અને નૌકા વિહાર એટલે કે હોડીમાં બેસી અને એમાં ફરવા માટે જઈએ અને નૌકા વિહાર કે નૌકા એટલે હોડી। તો ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટર બોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી જશે, તેથી પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટર બોટ ઈચ્છે છે, બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખ્યું। તો શું કરે કે આવું જે પક્ષી અભયારણ્ય હોય તો આપણે અહીં નજીકમાં આપણે જોઈએ તો કે નળ સરોવર, તો નળ સરોવરમાં જે ઇલેક્ટ્રિક અથવા તો જે અવાજ કરે એવી બોટ હોય તો એની પરમિશન નથી। જો અવાજના કારણે એ પક્ષીઓ ઉડી જાય તો જે પક્ષીઓ આપણે અહીંયા આવતા હોય બહારથી એ આવી શકે નહીં, એટલા માટે એ મશીન વગરના જે બોટ હોય એટલે કે સાદી હોડી કે જે હલેસાની મદદથી ચાલતી હોય તો એવી હોડીઓને જ પરમિશન આપવામાં આવે છે જેથી કરીને અહીંયા વસવાટ કરવા માટે આવેલા પક્ષીઓ ત્યાં રહી શકે। તો આવી રીતે એક આ વિસ્તાર છે અને વિસ્તારમાં આવી રીતે એ પક્ષીઓ જોવા મળે છે અને એ આવી રીતે પોતાનો વિસ્તાર ઘેરાયેલો છે। તો આ વિસ્તારમાં કેટલો વિસ્તાર છે એ આપણે ગણવાનું છે। તો પહેલાં જોઈએ એ આ એ ચિત્ર કે ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની લંબાઈ કેટલા સેમી છે, તો એના માટે આપણે ચોરસની ગણતરી કરવી પડે। તો આગળ જે કહ્યું એ પ્રમાણે કે ચોરસની ગણતરી કરી લેવાની કે આખા ચોરસ કેટલા છે, એ આખા ચોરસથી બનતા બીજા અડધા અડધા ચોરસને ભેગા કરતો કેટલા ચોરસ બને છે અને એના આધારે એના એ જોઈ અને એનું માપન કરવાનું। ત્યારબાદ જોઈએ કે ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે, તો એ જ રીતે બી ભાગ છે એને એ ચોરસ ગણી અને એના આધારે એનો જવાબ નીચે લખવાનો। હવે જે લંબાઈ મેળવી એમાં શું કીધું ત્રીજો પ્રશ્ન કે સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે, હવે આપણે માપ કર્યું હતું કે સેન્ટીમીટરમાં, તો એ ચિત્રમાં કીધેલું છે કે ચિત્રમાં એક સેન્ટીમીટર બરાબર જમીન પર એક કિલોમીટર, તો જેટલા સેન્ટીમીટર થાય એટલા કિલોમીટર આપણે ગણી લેવાના, તો અહીંયા જેટલા સેન્ટીમીટરનો જવાબ આવે એટલો જ જવાબ એટલા કિલોમીટર અને બીમની લંબાઈ જેટલા સેન્ટીમીટર આવે એટલી જ અહીંયા થશે એટલા કિલોમીટર। તો આવી રીતે ગણતરી કરવાની। પછી શું કીધું એ કે જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે અનુકૂળ થશે, આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને કયા સરોવરનો મોટર બોટ માટે ઉપયોગ કરીશું। તો જોઈએ તો આપણે ચિત્રમાં જોતાં જ આપણે ખબર પડે કે સરોવર એની હદ વધારે હોય છે એવું આપણે ગણતરી કરીને મેળવી શકાય છે કે આની લંબાઈ છે 37.7 સેમી, 36.7 અને જે બી આપેલું છે એની લંબાઈ છે 20.6 સેન્ટીમીટર, એટલે કે આ 37 જેટલું છે અને આ 21 જેટલું છે એવું અંદાજિત આપણે કહી શકીએ। તો મોટું સરોવર છે એ પક્ષીઓ માટે રાખવાનું અને નાનું છે એ બોટ માટે, તો સરોવર બી એ મોટર બોટ માટે અનુકૂળ છે એવું આપણે કહી શકીએ। ત્યારબાદ આગળ જોઈએ
કે ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં શોધો, તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી થશે? તો આપણે કીધું છે કે જેટલા સેન્ટીમીટર મળે એટલા જ કિલોમીટર ગણવાના, તો એની ગણતરી આપણે કરીએ. તો બીમાં આપણે જોઈએ તો પૂરેપૂરા કેટલા ચોરસ છે, હવે તમે ચોપડી સાથે રાખજો અને એમાં ગણતરી કરજો, તો જેના આધારે તમે ગણી શકો. તો ગણતરીના અંતે આપણે જોઈ શકીએ છીએ કે બીમાં પૂરેપૂરા 24 ચોરસ અંદર એ વિસ્તારમાં આવી જાય. હવે અડધા અડધા કેટલા છે? તો અડધા અડધા 2 ચોરસ છે. હવે 2 અડધા ચોરસ ભેગા કરો એટલે કે 1 ચોરસ બને, તો એ 2થી બનતો 1, તો ટોટલ 25 ચોરસ વડે સરોવર બી ઘેરાયેલું છે. એનું ક્ષેત્રફળ કેટલું થશે? 25 ચોરસ સેમી. અને એમાં કીધેલું છે કે 1 ચોરસ સેમી બરાબર 1 કિમી, 1 ચોરસ કિમી ગણી શકાય. તો કિલોમીટરમાં કેટલું થાય? તો 25 ચોરસ કિમી પણ કહી શકાય. તો એવી રીતે એનો જવાબ આવશે 25. તો એ ગણતરી કરી અને તમે એમાં લખી શકો. હવે ત્યારબાદ જોઈએ કે રાજાની વાર્તા. તો એક રાજા તેના સુથારો ચેગુ અને અનાથી ખૂબ જ ખુશ હતો. તો સુથાર એટલે કે જે લાકડાનું કામ કરતા હોઈએ. તો તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો. આથી રાજા ચેગુને થોડીક જમીન અને અનારથને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા. તો પહેલાંના સમયમાં આવું જ હતું કે રાજદરબારમાં જે લોકો કામ કરે એમને કોઈને કોઈ રીતે ભેટ સ્વીકારવામાં આવતી, એટલે કે ભેટ આપવામાં આવતી હતી. તો ચેગુ જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે તેટલી જમીન તારી છે. તો ચેગુ ખુશ હતો. તેણે 100 મીટરનો એક તાર લીધો અને એના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્નો કર્યા. તો એણે 10 મીટર × 40 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો, જેનું ક્ષેત્રફળ 400 ચોરસ મીટર હતું. આથી ત્યારબાદ તેણે 30 મીટર × 20 મીટરનો માપનો લંબચોરસ બનાવ્યો, તો 3 × 2 = 6 એટલે કે 600 મીટર થાય. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 30 × 20 એટલે કે 600 ચોરસ મીટર, તો એટલું થશે. તો શું તે પહેલાં લંબચોરસ કરતાં વધારે છે? તો કે હા, આનું 400 છે અને આનું 600 છે એટલે કે વધારે છે. તો આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકે? તો કે હા, બનાવી શકે, કે અલગ અલગ રીતે એ લંબચોરસનો ઉપયોગ કરી શકે, એટલે કે લંબાઈ અને પહોળાઈમાં તમે વધારો ઘટાડો કરો તો એ લંબચોરસ બનાવી શકે. તો શું કહે છે કે ચેગુની પત્ની તેના તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે. તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. તો વર્તુળનું ક્ષેત્રફળ બનાવે તો એ 800 ચોરસ મીટર થશે. તો ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો? તો લંબચોરસ કરતાં વર્તુળનું ક્ષેત્રફળ વધારે થાય છે અને રાજાએ એવું કીધું હતું કે આ તારથી જેટલો વિસ્તાર તું ઘેર એટલા માપમાં હું તને જમીન આપીશ. તો એને એક ત્રિકોણ કે ચોરસ કે લંબચોરસ નહીં, પરંતુ એને એક વર્તુળ બનાવ્યું અને વર્તુળ ક્ષેત્રફળ એને માપ્યું તો 800 ચોરસ મીટર થતું હતું. તો એટલી જમીન એને આપવી પડી. તો આથી અનાર 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવા વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો. તો તેણે વિવિધ માપના લંબચોરસ બનાવ્યા, તે પ્રત્યેકની હદની લંબાઈ શોધો. તો એ તાર જો આવી રીતે બનાવ્યો એટલે કે 40 × 20 તો 4 × 2 એટલે કે 8, તો 800 મીટર થયું. તો આવો લંબચોરસ પણ બનાવી શકાય કે 40 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ, તો એનું ક્ષેત્રફળ શોધો તો 800 મીટર થાય. હવે વર્તુળ ન બનાવાય તો ચોરસ, તો 80 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈ એટલે કે 80 × 10 તો પણ 800 થાય. પછી 800 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ, તો 800 × 1 તો પણ 800 મીટર થાય. હવે એનાથી પણ વધારે એને લાંબો વિસ્તાર લીધો એટલે કે 8000 મીટર લંબાઈ અને 0.1 મીટર પહોળાઈ. તો 8000 × 0.1 કરો, 0.1 કરો, પોઈન્ટ કાઢો એટલે પોઈન્ટ પછી એક આંકડો છે, તો છેદમાં 10 મૂકો પડે એટલે ઉપર 1 અને નીચે 10, તો 0 0 કેન્સલ થાય તો ઉપર વધે 800, તો એમાં પણ આવશે 800. તો આવા અનેક ઘણા બધા એને લંબચોરસ બનાવ્યા કે 800 બાય 80 બાય 20
ઉપરથી આપણે જોઈએ તો કે 40x20નો લંબચોરસ બનાવ્યો, 80x10નો બનાવ્યો, ત્યારબાદ 800x1 મીટર અને 8000 મીટર બાય 0.1 મીટર. એટલે કે આવા ગમે એટલા તમે વિસ્તાર બનાવો તેનું ક્ષેત્રફળ તો 800 મીટર જ જોવા મળે છે. તો આવી રીતે અલગ અલગ લંબાઈવાળા માપ, લંબાઈ અને પહોળાઈવાળા લંબચોરસ બનાવી અને જો એનું ક્ષેત્રફળ શોધવાનું કહે તો આવી રીતે એમાં શોધી શકાય. હવે તમે સમજ્યા કે રાજા શા માટે બેહોશ થઈ ગયો, અરે હું આટલું બધું સોનું કેવી રીતે આપીશ? તો શું તમે આનાથી પણ વધુ લાંબી હદ ધરાવતો લંબચોરસ બનાવી શકો? તો 80 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ બનાવ્યો, તો કલ્પના કરો કે તેની હદ કેટલી લાંબી હશે. તો આટલા સોનાના તારથી તો હું રાજા બની જઈ શકું. તો એને કીધું હતું કે જેટલી જમીન રોકાઈ ફરતા તાર સોનાના તારથી વાંધવાનો, ને એટલો જેટલો તાર બને એટલો તાર તારો. તો આવી રીતે લંબાઈ વધારતા જઈએ અને વિસ્તાર પણ વધારતા જઈએ તો એ રીતે વિસ્તાર પણ આપણને વધારે થતો જોવા મળે. ને એવી રીતે વધારે ને વધારે લંબાઈ અને પહોળાઈવાળો વિસ્તાર બનાવી અને અલગ અલગ રીતેનું આપણે જગ્યા બનાવી શકીએ. તો અહીંયા આપણો ચેપ્ટર પૂર્ણ થાય છે. આભાર.